બ્રેક બાદ આપનું સ્વાગત છે અમે જુઠ્ઠાણાઓની દોડની વાત કરી રહ્યા છે એક હળહળતું જુઠ્ઠાણું ખૂબ ચાલ્યું આખરે જુઠ્ઠાણું હાંફી ગયું અને સચ્ચાઈ બહાર આવી આ મામલો ખૂબ મજેદાર અને ચોંકાવનારો પણ છે વાત ભારતની ચૂંટણી અને પાકિસ્તાનની છે એના પહેલાં સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ પર તમે એક નજર કરો અનેક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાનની એક કંપનીએ ભારતની ચૂંટણીમાં રૂપિયા રોક્યા આ વાત ખૂબ ગંભીર છે એટલે સોશિયલ મીડિયા પર આગની જેમ આ વાત ફેલાઈ ગઈ સવાલ એ છે કે આ વાત બહાર કેવી રીતે આવી તમને કદાચ ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇલેક્ટ્રોલ બોન્ડ્સની વિગતો બહાર આવવા લાગી કઈ કંપનીઓએ અને કયા લોકોએ બોન્ડ ખરીદ્યા એની વિગતો જાહેર થવા લાગી આવી કંપનીઓમાં એક નામ આવ્યું હબ પાવર કંપની આ કંપનીએ ચૌદ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ મારફત પંચાણું લાખ રૂપિયા દાનમાં આપ્યા તમને સવાલ થશે કે આમાં ખાસવા શું છે અનેક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો કે હબ પાવર કંપની એક પાકિસ્તાની કંપની છે જૂઠાણું ચલાવનારાઓ લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે એનું આ ક્લાસિક ઉદાહરણ છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પુલવામા એરિયામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ચાલીસ જવાનોના મોત થયા હતા તેઓ શહીદ થયા હતા એની સાથે આ આખો મામલો જોડી દેવામાં આવ્યો શોકિંગ વાત એ છે કે આવું જુઠ્ઠાણું કેટલાક રાજકીય પક્ષોએ ફેલાવ્યું તેમને કદાચ ઇરાદાપૂર્વક અફવા ફેલાવી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ચંડીગઢે એના ઓફિશિયલ ફેસબુક પેજ પર લખ્યું કે શોકિંગ પાકિસ્તાનની હબ પાવર કંપનીએ પુલવામા હુમલામાં અઠવાડિયા બાદ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ દાનમાં આપ્યા છે આરજેડીના લીડર મનોજ ઝા આ જુઠ્ઠાણું ચલાવવામાં જોડાઈ ગયા હકીકતની ખરાઈ ક્યાં કરવાની જરૂર છે માત્ર ને માત્ર જુઠ્ઠાણું પૂરેપૂરી તાકાતથી બોલવાની જરૂર છે મનોજ ઝાએ આવો ખોટો આરોપ મૂક્યો મનોજ ઝાએ શું કહ્યું એ પણ તમે જાણો તેમણે કહ્યું કે ડેટા પરથી ખ્યાલ આવે છે કે પુલવામામાં આતંકવાદી હુમલા પછી તરત જ એક પાકિસ્તાની એજન્સીએ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ ખરીદ્યા શિવમ ગુપ્તા સૈનાની નામના એક સોશિયલ મીડિયા યુઝરે પણ દાવો કર્યો કે પાકિસ્તાની કંપનીએ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ ખરીદ્યા એના પુરાવામાં તેને વિકિપીડિયાના પેજની ઇમેજ પણ શેર કરી આ વિકિપીડિયા પેજ પર લખાણ છે કે હબ પાવર એક પાકિસ્તાની કંપની છે અમે સતત કહેતા રહીએ છીએ કે જૂઠની દોડ ક્યાં સુધી આ જૂઠની દોડ અહીં પૂરી થઈ ગઈ હકીકત બહાર આવી કે હબ પાવર કંપની ભારતીય જ છે જેનો પાકિસ્તાનની સાથે કોઈ સંબંધ નથી આ કંપની રવિ મહેરા નામના ભારતીયની જ છે મજેદાર વાત એ છે કે આ કહાનીનો અહીંથી એન્ડ થતો નથી હબ પાવર કંપનીના નામે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં કંપની છે આ કંપનીઓનો એક ભાગ એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી માત્ર નામમાં જ સમાનતા છે હવે પાકિસ્તાનની કંપનીએ પણ ખુલાસો કર્યો પાકિસ્તાનની કંપની હબ પાવરે ખુલાસો કર્યો કે મીડિયામાં જે પેમેન્ટ્સની વાત કરવામાં આવી રહી છે એનો પાકિસ્તાનની હબ પાવરની સાથે કોઈ જ સંબંધ નથી આખરે તો સચ્ચાઈ બહાર આવે જ છે સચ્ચાઈ બહાર આવવાની વાત છે તો સુપ્રીમ કોર્ટે એસબીઆઈની આખરી ટીકા કરી અદાલતે એસબીઆઈને ઇલેક્ટ્રોનલ બોન્ડ્સની તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે હવે એસબીઆઈએ દરેકે દરેક બોન્ડનો સિરિયલ નંબર આપવો પડશે આ સિરિયલ નંબર્સ બહાર આવશે એટલે કઈ કંપની કે કઈ વ્યક્તિએ કઈ પાર્ટીને રૂપિયા આપ્યા છે એની વિગતો જાણવામાં મદદ મળી શકે છે ચીફ જસ્ટિસે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે ઇલેક્ટ્રોન બોન્ડ્સની તમામે તમામ માહિતી ઈચ્છીએ છીએ તમારી પાસે જેટલા પણ બોન્ડ હોય એની વિગતો આપો અદાલતે ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવાનો એસબીઆઈના ચેરમેનને આદેશ આપ્યો છે આ એફિડેવિટમાં એસબીઆઈએ જણાવવું પડશે કે એણે કોઈપણ વિગતો છુપાવી નથી એસબીઆઈ પાસેથી આ વિગતો મળ્યા બાદ તરત જ એને અપલોડ કરવાનો ચૂંટણી પંચને આદેશ પણ આપવામાં આવ્યો છે અદાલતના આદેશ બાદ હજારો ઇલેક્ટ્રોલ બોન્ડ્સની વિગતો બહાર આવશે એસબીઆઈએ અદાલતને જણાવ્યું છે કે પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસથી આ વર્ષે પંદરમી ફેબ્રુઆરી દરમિયાન બાવીસ હજાર બસોને સત્તર ઇલેક્ટ્રોલ બોન્ડ્સની ખરીદી થઈ હતી જેમાંથી બાવીસ હજાર ત્રીસ બોન્ડને રાજકીય પક્ષોએ એન્ડ કેશ પણ કર્યા છે વિરોધી પાર્ટીઓ ઇલેક્ટ્રોલ બોન્ડ્સને ખૂબ જ મોટો મુદ્દો બનાવી રહી છે જે કંઈ પણ વિગત બહાર આવશે એનાથી ખરેખર કોને નુકસાન થશે એ તો સમય જ કહેશે એક આછેરો ખ્યાલ બોન્ડ વિશે અમે આપીશું એસબીઆઈ બોન્ડ ઇસ્યુ કરતી હતી કંપનીઓ અને લોકો આ બોન્ડ્સ ખરીદતા હતા એ પછી આ કંપનીઓ અને વ્યક્તિઓ રાજકીય પક્ષોને બોન્ડ આપતા હતા રાજકીય પક્ષો બાદમાં એસબીઆઈમાં જઈને બોન્ડને એન્કેશ કરાવતા હતા હવે કઈ ચોક્કસ કંપની અને વ્યક્તિએ કઈ પાર્ટીને કેટલા રૂપિયા આપ્યા છે એની પૂરેપૂરી વિગત બહાર આવવાની બાકી છે થોડી ઘણી વિગતો બહાર આવી છે હજારો ડેટાને મેચ કરવાની જરૂર પડશે સિવાય કે આ કંપનીઓ અને વ્યક્તિઓ વિગતો જાહેર કરે કે તેમણે કોને કેટલા રૂપિયા આપ્યા છે એની શક્યતા સ્વાભાવિક રીતે ઓછી છે બીજી શક્યતા એ છે કે રાજકીય પક્ષો વિગતો જાહેર કરે કે કોણે કોણે તેમને રૂપિયા આપ્યા છે આ શક્યતા પણ ઓછી છે હવે બંને ડેટાને મેચ કરવાની વાત છે તો એના માટે કદાચ ખાસો સમય લાગશે